નમસ્કાર, વંદે માતરમ. હું નેહા દેસાઈ, શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ધોરણ 2માં કલ્લોલ વિષયનો અભ્યાસ કરાવું છું. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે 9માં પાઠની વાર્તા જોઈ, બળિયો ભીમ અને એને આધારે એના સ્વાધ્યાયના પ્રશ્નોના વિડીયો જોયા. આજે આપણે કલ્લોલની અંદર 10મો પાઠ જોવાના છે, જેનું નામ છે કામ કરીએ ક્લક ક્લક. ક્લક ક્લક એટલે કે ઝડપથી, ફટાફટ. કોઈ પણ કામ કરવું હોય તો આપણે આ કરશે, એ કરી લેશે, હું નહીં કરું તો ચાલશે, એવો વિચાર જે કરીએ છીએ ને આપણે, એ વસ્તુ આ વાર્તામાં આપણને શીખવા મળે છે. કે શું આપણે કોઈ પણ કામ કરવા માટે અન્ય કોઈની રાહ જોવી જોઈએ? જો આપણાથી થતું હોય તો એ કામ આપણી જાતે જ કરી લેવું જોઈએ, એવી સરસ મજાની શીખ આ વાર્તામાં, આ પાઠમાંથી આપણને મળશે. પણ એ પાઠની અંદર જે વાર્તા આવે છે ને, કામગરી મરઘી એવી વાર્તા આવે છે. તમે બધાએ કદાચ એ વાર્તા સાંભળી પણ હશે. તો કામગરી મરઘી જે વાર્તા છે, એની અંદર મરઘીબેન આપણને કોઈ પણ કામ કેવી રીતે ફટાફટ કરીએ અને એનું શું પરિણામ મળે છે એ વાર્તામાં સમજાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એ વાર્તા જોવા પહેલાં આપણે કયા કામ કરીએ છીએ અને કયું કામ આપણે આપણી જાતે કરીએ છીએ એની એક નાનકડી પ્રવૃત્તિ જોઈશું. બરાબર? તો આપણે ભલે નાના છીએ પણ ઘણા બધા કામ કરવાના હોય છે. તો આપણે શું કરીએ છીએ ખબર? હજી તો હું નાનો છું, મમ્મી કરી દેશે. હજી તો હું નાની છું, મારું આ કામ પપ્પા કરી લેશે. જો આપણાથી થતું હોય ને તો આપણે મમ્મી, પપ્પા, મોટા ભાઈ બહેન, અન્ય કોઈ ઘરના સભ્યો ઉપર આધાર રાખવો જોઈએ નહીં. બરાબર ને? નાના નાના આપણે નાના છે તો આપણી પાસે કામ પણ નાના જ આવે છે કે જે આપણે કરી શકતા હોઈએ. બરાબર ને? તમને કોઈ એવું નથી કહેતું કે તું બીજા ધોરણમાં ભણે છે તો એટલે કે નાના જ કહેવાય, તો ચાલ તું રોટલી બનાવી દે. બરાબર ને? એવું કામ કોઈ નથી આપતું તમને. પણ તમને શું કરે, નાની એવી ડિશની અંદર પાણીનો ગ્લાસ મૂકીને આપે અને કહે કે લો આવા, તમારા ડેડી આવ્યા હોય ઓફિસેથી તો કહે કે આ ડેડીને આપી દો. અથવા તો ઘરમાં કોઈ મહેમાન આવ્યું હોય તો એવું કહેવામાં આવે કે આ પાણીનો ગ્લાસ એમને આપી દો. એટલું કામ તો આપણે કરી જ શકીએ છીએ. બરાબર ને? અથવા તો અન્ય બીજા કામ, તમે બધા સ્કૂલે આવો છો. બરાબર ને? તો સ્કૂલે આવો છો તો કેટલી બધી તૈયારી કરવાની હોય. સવારે વહેલા ઉઠવાનું હોય, બ્રશ કરવાનું હોય, નહાવાનું હોય, માથું ઓળવાનું હોય, બૂટ મોજા પહેરવાના હોય, તમારો યુનિફોર્મ પહેરવાનો હોય. સ્કૂલે આવો છો એટલે તમારે ટાઈમ ટેબલ પ્રમાણે તમારી બુક્સ લેવાની હોય, એના માટે તમારે તમારું બેગ ગોઠવવું પડે. બરાબર ને? મમ્મી સરસ મજાનો ગરમા ગરમ નાસ્તો તો બનાવી દે છે. મમ્મી તમને એવું કહે છે કે તારો નાસ્તો તું તારી જાતે બનાવી લેજે? ના, પણ જો એ નાસ્તાનો ડબ્બો મમ્મી રેડી કરી દે તો એ ડબ્બાને આપણે બંધ કરીને બેગમાં મૂકવાનું કામ આપણી જાતે કરી શકીએ ને. તો આવા નાના નાના કામ આપણે જાતે કરતા શીખવું જોઈએ. બરાબર ને? તો આપણે કયા કામ કરી શકીએ છીએ અને કયા કામ આપણે નથી કરી શકતા અને એના માટે આપણે કોની મદદ લેવી પડે છે? બરાબર? તો એવી નાનકડી પ્રવૃત્તિ જોઈએ અને આપણું એ કામ જે વ્યક્તિ કરતું હોય ને એના ખાનામાં આપણે ટીક કરીશું. બરાબર? આપણા પાઠ્યપુસ્તકમાં આ પ્રવૃત્તિ આપી જ છે. બરાબર? તો સૌથી પહેલાં અહીં લખ્યું છે કે કામ, કામ લખ્યા છે, એની સામે ઘરના વ્યક્તિ જ લખ્યા છે. મમ્મી, પપ્પા, દાદા, દાદી, હું પોતે એટલે કે જે કામ કરનાર વ્યક્તિ છે પોતે. બરાબર? અને બીજું કોઈ તો તમારા ઘરની અંદર મમ્મી હોય, પપ્પા હોય, ભાઈ બહેન હોય. બરાબર? અથવા ભાઈ બહેન ન પણ હોય. બરાબર? પણ દાદા દાદી હોય. જો તમે જોઈન્ટ ફેમિલીમાં નહીં રહેતા હોય તો દાદા દાદી નહીં આવે, મમ્મી પપ્પાને તમે ત્રણ જ હોઈ શકે. અને બીજું કોઈ એવું લખ્યું છે. બરાબર? તો કદાચ તમારા ઘરે કાકા કાકી હોય, ફોઈ ફૂવા હોય, અથવા તો તમે મામાના ઘરે રહેતા હોય, અથવા તો છે ને આપણા ઘરની અંદર આપણો સ્વભાવ સારો હોય, અડોસ પડોસના લોકો સાથે આપણા સંબંધ સારા હોય. તો જો આપણે કામ કોઈ ઝડપથી કરવું હોય અને આપણા મમ્મી ફ્રી ન હોય, પપ્પા ફ્રી ન હોય અને બાજુમાં રહેતા લોકો જે છે એમની સાથે આપણા સંબંધ સારા છે, બરાબર, તો એ લોકો જો ફ્રી હોય ને તો એ પણ આપણને મદદ કરે છે. તમને ખબર જ હશે, તમારી સાથે પણ આવું બનતું હશે કે કદાચ તમારા મમ્મી કામમાં વ્યસ્ત છે અથવા તો તમને મોડું થઈ ગયું છે, બાજુવાળા માસી ફ્રી બેઠા છે તો જલ્દી જલ્દી કહેશે, લાવ ચાલ બેટા હું તને જલ્દી જલ્દી તૈયાર કરી દઉં. થાય છે ને આવું? તો બીજું કોઈમાં આપણે કોઈ પણ વ્યક્તિ આપણને હેલ્પ કરતું હોય એનું નામ લઈ શકીએ છીએ. તો પહેલું કામ અહીં લખ્યું છે કે વાળ ઓળવા. બરાબર? તમે સ્કૂલે આવો છો અથવા ઘરે રહો છો કે કોઈ જગ્યાએ જાઓ છો પણ તમારા વાળ તો ઓળવા પડે ને, કે આખો દિવસ આમ વિખાયેલું માથું રાખો છો, નથી રાખતા ને? તો વાળ ઓળવા માટે તમે નાના પડો છો, કોઈક બાળકને નથી આવડતું વાળ ઓળતા,
તો કોઈકને મમ્મી વાળ ઓળી દેતા હોય, કોઈકને પપ્પા ઓળી દેતા હોય, કોઈક જાતે ઓળી લેતું હોય, વળી કોઈકને બા માથું ઓળે એ જ ફાવતું હોય, બરાબર ને? તો તમને તમારા વાળ ઓળવામાં જે કોઈક વ્યક્તિ મદદ કરતી હોય તો એમના ખાનામાં તમારે ટીક કરવાનું છે, બરાબર? જો તમને તમારા મમ્મી વાળ ઓળી આપે છે તો મમ્મીના ખાનામાં રાઈટ કરો, જો તમને તમારા પપ્પા વાળ ઓળી આપે છે તો એમના ખાનામાં રાઈટ કરો, જો દાદા ઓળી આપે છે તો એમના ખાનામાં કરો, બા માથું ઓળી આપે છે તો એમના ખાનામાં ખરું કરો. હું પોતે અહીં હું જે કામ છે ને એ મારા આધારે કરીશ, તો મારા વાળ ઓળવાનું કામ હું પોતે કરું છું, બરાબર? અને બીજું કોઈ તો આપણે બીજા કોઈની મદદ એમાં લેતા નથી. તો જેને એ કામ કરવામાં જે મદદ કરે છે, જે કરી આપે છે, એના ખાનામાં ટીક કરવાનું. એના પછીનું કામ છે કે બૂટ મોજા પહેરવા. તમે સ્કૂલે આવો છો તો બૂટો તમે જાતે પહેરી લો છો, પણ ઘણા બાળકોને મોજા પહેરતા નથી આવડતું, બરાબર? અથવા તો દોરીવાળા બૂટ હોય તો એની દોરી બાંધતા નથી આવડતું. જો તમને મમ્મી પહેરાવી દેતા હોય તો મમ્મીના ખાનામાં ટીક કરો, પપ્પા પહેરાવતા હોય તો એના ખાનામાં, દાદા પહેરાવતા હોય તો દાદાના ખાનામાં, બરાબર? દાદી હોય તો દાદીના ખાનામાં, અને બીજું કોઈ હોય તો એમના ખાનામાં. હું મારા બૂટ મોજા જાતે પહેરું છું. પછી છે નહાવું. નહાવાનું કામ નાના બાળકો હોય તો મોટે ભાગે મમ્મી નવડાવે. શા માટે? કે ભાઈ બાળક સારું નહીં નહાય, એના શરીર ઉપર સાબુ રહી જાય, ખંજવાળ આવે, એલર્જી થઈ જાય, બરાબર ને? તો મોટે ભાગેના બાળકોને મમ્મી નવડાવતા હોય, પણ નહાવાનું કામ મારું હું પોતે કરું છું. કપડાં પહેરવા. ઘણા બાળકો ખૂબ જ હોશિયાર છે, બરાબર ને? એકવાર મમ્મી પહેરાવે છે, જોઈ લે છે, અને પછી જાતે કપડાં પહેરી લે છે, બરાબર? પણ જો તમને તમારા ઘરમાંથી કોઈ સભ્ય મદદ કરતું હોય તો તમારે એના ખાનામાં ટીક કરવાનું રહેશે. પછી દફતર ગોઠવવું. આપણે ટાઈમ ટેબલ મળી ગયું હોય, આજે સાનો ક્લાસ છે, એના આધારે એની પાઠ્યપુસ્તક, નોટબુક, બરાબર? ત્યાર પછી આપણો કંપાસ બોક્સ, તો એ બધી વસ્તુ વ્યવસ્થિત ગોઠવાઈ ગઈ છે ને બેગની અંદર. તો બીજા ધોરણમાં ભણતા બાળકોને બેગ ગોઠવતા તો ખૂબ સરસ આવડતી હોય. તો તમારા બધાનું દફતર ગોઠવવું એ ખાનામાં હું પોતેમાં જ ઠીક થવું જોઈએ, બરાબર ને? એમાં મમ્મીની કે પપ્પાની મદદ લેવાની જરૂર નથી. પછી છે લેસન કરવું. તો તમને ક્લાસમાં ટીચર સમજાવે છે પછી જ લેસન આપે છે, બરાબર ને? તો એ તમને ખ્યાલ જ હોય કે મારે આ લેસનમાં શું કરવાનું છે. તો એમાં પણ તમારે બધાને ટીક હું પોતેમાં જ થવી જોઈએ, કારણ કે લેસન કરવા માટે મમ્મીને બાજુમાં બેસાડવા, પપ્પા બેસે તો જ લેસન કરવું, મમ્મી મારી સાથે હોય તો જ હું લેસન કરું, મારા દાદા મને લઈને બેસે તો જ લેસન કરું, એવી જીદ આપણે કરવાની નથી, બરાબર ને? હા, આપણને કોઈક વસ્તુ નહીં સમજાઈ હોય તો આપણે મમ્મીને પૂછી શકીએ કે મમ્મી આ હું કઈ રીતે કરું, બરાબર ને? પછી છે નાસ્તાનો ડબ્બો ભરવો. મેં આગળ કીધું એમ કે મમ્મી તમને કોઈ દિવસ એવું કહેતા નથી કે તું તારી જાતે બનાવી લે, પરંતુ બન્યા પછી આપણે એ વસ્તુ આપણા ડબ્બામાં ભરી શકીએ છીએ, બરાબર? તો એ જો કદાચ તમે નહીં ભરતા હોય અને ઘરના કોઈ સભ્ય તમને ડબ્બો ભરી આપતા હોય તો તમે એમાં ટીક કરી શકો છો, બરાબર? પણ હું મારો ડબ્બો જાતે ભરી લઉં છું, એટલે મેં તમને સમજાવ્યું પહેલાં, કીધું એમ કે આ કોષ્ટક મેં મારા આધારે કર્યું છે, તમારે તમારી રીતે હવે આના આધારે અન્ય કોઈ પણ કામ જે તમે કરો છો, તમારી પાણીની બોટલ ભરવી, તમારા કપડાંને વ્યવસ્થિત ગોઠવવા, એવા નાના નાના જે બધા કામ છે એ તમે જો તમારી જાતે કરતા હોય કે ઘરના કોઈ પણ સભ્ય કરી આપતા હોય, અને બીજું કે આ મેં ઉપર લખ્યું છે મમ્મી પપ્પા દાદા દાદી, એના આધારે તમારા ઘરમાં જે જે સભ્ય રહેતા હોય એમના નામ તમે લખી શકો છો, અને અહીં કામનું લિસ્ટ બનાવો અને સામે તમારા ઘરના સભ્યનું લિસ્ટ બનાવો. પછી કે આના સિવાય કયા કયા કામ એવા છે કે જે તમને મમ્મી કરી દે છે, પપ્પા કરી દે છે, તમે જાતે કરો છો, એ કામની યાદી બનાવો અને એના આધારે તમે આવું સરસ મજાનું કોષ્ટક તૈયાર કરો. પછી તમને ખબર પડે કે મારા ઘરની અંદર રહેતા લોકો મને કેટલી રીતે ઉપયોગી છે અને હું કયા કયા કામ મારી જાતે કરી શકું છું. બાળમિત્રો, જે કામ આપણે જાતે કરી શકતા હોઈએ એ આપણે જાતે જ કરી લેવા જોઈએ. થેન્ક યુ.